નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાત રાજ્ય સરકારની જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે તે અંતર્ગતના નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની પંડિત દીનદયાળ આવાસ યોજના વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, આ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે આ પંડિત દીનદયાળ આવાસ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય. તો આ ફોર્મ ભરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકારની સરસ મજાની યોજના છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, અને આ યોજના અંતર્ગત મકાન બાંધકામ માટે મળશે રૂપિયા 1,20,000ની સહાય. તો મિત્રો, આ સહાય લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તે માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમે પણ જો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે ઓનલાઈન એપ્લાય કઈ રીતે થવું તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં અને ત્યાં આપણે તેની વેબસાઇટ ખોલી લઈએ છીએ. તો મિત્રો, આપણે અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે જેમાં ગૂગલ લખેલું છે. તો અહીંયા આપણે ઈ સમાજ કલ્યાણ લખી લઈશું અને ત્યાર પછી તેને સર્ચ કરી લઈશું. જેવા આપણે સર્ચ કરશું એટલે આપણને પહેલી જ લિંક જોવા મળી જશે, ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન. તો અહીંયા તમે તે વેબસાઇટ જોઈ શકો છો. તો અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા ક્લિક કરી દઈએ છીએ, જે ક્લિક કરતાની સાથે પેજ લોડ થઈ અને આ પ્રમાણે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ખુલી જશે, જેમાં આપણને પ્રથમ પોપઅપ જોવા મળે છે તેને આપણે ક્લોઝ કરી દઈએ છીએ. તો આ પ્રમાણે જે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે તે ખુલી જાય છે, જેમાં એપ્લાય થવા માટે આપણે અહીંયા યુઝર આઈડી તથા આપણો જે પાસવર્ડ રાખેલો હોય તે પાસવર્ડ નાખી અને ત્યાર પછી અહીંયા જે બાજુમાં કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ તેની પહેલાં રહેલા બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે અને ત્યાર પછી લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. પરંતુ જો મિત્રો તમે અહીંયા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર નવા હોય તો તમારે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવું પડશે. તો અહીંયા ન્યૂ યુઝરનો ઓપ્શન આપણને જોવા મળી જશે. તમે અહીંયા જોઈ શકો છો, થોડું ઝૂમ કરી લઉં તો તેની બાજુમાં રહેલ પ્લીઝ રજિસ્ટર હિયર ઉપર આપણે ક્લિક કરી અને રજિસ્ટર કરવાનું રહેશે. અને રજિસ્ટર્ડ કેવી રીતે કરવું તે અંગેનો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતીનો વિડીયો ઉપર આઈ બટન ઉપર આપેલો છે. જો તમે રજિસ્ટર્ડ કરવા માંગતા હોય તો તેની માહિતી તમને ઉપર આઈ બટન પરથી મળી જશે. તો તે વિડીયો જોઈ અને તમે રજિસ્ટ્રેશન કરી લેજો. તો ચાલો હું અહીંયા યુઝર આઈડી અને પાસવર્ડ નાખી ત્યાર પછી કેપ્ચા કોડ દાખલ કરી અને લોગિન થઈ જઉં છું. ત્યાર પછી આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જઈશું. તો મિત્રો, મેં અહીંયા વિગતો દાખલ કરી લીધી છે. હવે હું લોગિન બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે લોગિન બટન ઉપર ક્લિક કરતાં આપણને આ પ્રમાણે સ્ક્રીન જોવા મળી જશે. તો અહીંયા આપણે જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણની અલગ અલગ યોજનાઓ જોવા મળે છે. તો અહીંયા તમે આખું યોજનાનું લિસ્ટ જોઈ શકો છો. તે ઉપરાંત મિત્રો, જે નિયામક સમાજ સુરક્ષા છે તેમના હસ્તકની પણ અલગ અલગ યોજનાઓ આપણને જોવા મળી રહી છે, જેમાંથી આપણે અહીંયા આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે માહિતી મેળવવાના છીએ. તો અહીંયા આપણને જે ક્રમ નંબર 4 ઉપર તે યોજના જોવા મળી જાય છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. તો અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ક્લિક કરી લઉં છું. જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણે જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની માહિતી આપણને જોવા મળી જશે. તો આ માહિતીમાં અહીંયા તમે જોઈ શકો છો કે પાત્રતાનો માપદંડ, સહાયનું ધોરણ તથા જે રજૂ રાખવાના ડોક્યુમેન્ટ છે તેનું આખું લિસ્ટ આપણને જોવા મળે છે. તો આની માહિતી મેળવવા માંગતા હોય તો ઉપર આઈ બટન ઉપર આપણો બીજો એક વિડીયો છે તેની લિંક આપેલી છે, તો ત્યાંથી તમે તેની માહિતી મેળવી શકો છો. તો હવે મિત્રો, આપણે અહીંયા જે ઓકે બટન છે તે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું. તો મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવી જ અવનવી માહિતી તમને મળતી રહે. તો મિત્રો, આપણું જે આગળનું પેજ છે તે ખુલી ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના
પ્રથમ હપ્તા માટે અરજી, તો આપણે આ ટેબ ઉપર ક્લિક કરી દઈશું. જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને તમારું જે પ્રોફાઇલ હશે તે પ્રોફાઇલ મુજબની તમામ વિગત, જે વ્યક્તિગત માહિતી છે, તે આપણા આ ફોર્મમાં આવી જશે. તો આપણી સામે જે આખું ફોર્મ છે તે ફોર્મ ખુલી ગયું છે. તમે અહીંયા જોઈ શકો છો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના મકાન સહાય મેળવવા માટેનું અરજી ફોર્મ. તો આપણું આખું અરજી ફોર્મ ખુલી ગયેલું છે. હવે તમને વિગતો બતાવીએ. તો મિત્રો, આ અરજી ફોર્મમાં આપણે ચાર સ્ટેપમાં અલગ અલગ માહિતી આપવાની છે. તમે અહીંયા ચારે ચાર સ્ટેપ જોઈ શકો છો, જેમાં આપણે પ્રથમ વ્યક્તિગત માહિતીનું જે ટેબ છે તેમાં આપણે છીએ. તો આ સ્ટેપમાં આપણી જે કંઈ વ્યક્તિગત માહિતી હોય, આપણું સરનામું હોય, તે તમામ વિગતો જે આપણે રજિસ્ટ્રેશન કર્યું તે મુજબ આમાં ઓટોમેટિક આવી જાય છે. તો આ સ્ટેપમાં આપણે કોઈ નવી વિગત દાખલ કરવાની રહેશે નહીં. ત્યાર પછીનું સ્ટેપ નંબર 2 છે કે અરજીની વિગતો. સ્ટેપ નંબર 3 છે ડોક્યુમેન્ટ અપલોડ કરો. અને ત્યાર પછી સ્ટેપ નંબર 4 છે એકરાર. તો મિત્રો, આમ આ ચાર સ્ટેપમાં આપણે અરજી સંપૂર્ણ રીતે કન્ફર્મ કરવાની રહેશે. તો ચાલો હવે આપણે એક પછી એક સ્ટેપ જોતા જઈએ. તો આપણું પહેલું સ્ટેપ કમ્પ્લીટ છે. હવે આપણે નીચે બટન ઉપર ક્લિક કરી દઈશું. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આપણી સૌ પ્રથમ અરજદારની વિગતો આવી જાય છે, જેમાં અરજદારનું પૂરું નામ, અરજદારના પિતાનું પૂરું નામ, અરજદારનું લિંગ, અરજદારની જન્મ તારીખ, અરજદારની ઉંમર, જાતિ, પેટા જાતિ, અરજદારનો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, તો આમ તમામ વિગતો આવી જશે. તથા અરજદારનો રેશન કાર્ડ નંબર, તો અહીંયા આપણે એક રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી નીચે અરજદારનું સરનામું, તો અહીંયા અરજદારનું હાલનું સરનામું આપણે જે પ્રોફાઇલમાં રજીસ્ટર કરતી વખતે નાખેલું હોય તે ઓટોમેટિક આવી જાય છે. અને અરજદારનું કાયમી સરનામું, તો કાયમી સરનામા માટે આપણે જો અહીંયા ઉપર મુજબનું સરનામું હોય તો અહીંયા ચેકમાર્ક કરી લેવાનું રહેશે. અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો કન્ફર્મ કરી લઉં, ત્યાર પછી આગળની વિગતો ઉપર જઈશું. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આપણે સ્ટેપ 2માં આવી ગયા છીએ, જેમાં આપણે અરજીની વિગતો દાખલ કરવાની છે, જેમાં અરજદારની વિગત, તો અહીંયા ડ્રોપડાઉનમાંથી અરજદારની વિગત સિલેક્ટ કરવાની રહેશે. તો આપણે ડ્રોપડાઉનમાં જોઈ લઈએ, જેમાં આવા અલગ અલગ ઓપ્શન જોવા મળે છે, જેમાં બીપીએલ, શ્રમયોગી, વિધવા, વિકલાંગ, અતિ પછાત જાતિ, અન્ય અને ત્યક્તા, જે આપણને લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી દેવાનું રહેશે. અને ત્યાર પછી આગળની વિગતો ભરવાની છે. અને તેની બાજુમાં આપણે અરજદારનો વ્યવસાય ધંધો, તો અરજદાર શું વ્યવસાય ધંધો કરે છે તેની વિગત અહીંયા દાખલ કરી દેવાની છે. ત્યાર પછી અરજદારની કુલ વાર્ષિક આવક, તો જે આવકના દાખલામાં આવક હોય તે પ્રમાણે આપણે અહીંયા આવક દાખલ કરી દેવાની રહેશે. ત્યાર પછી બાજુમાં છે કે કુટુંબના સભ્યોની કુલ સંખ્યા, એટલે કે કુટુંબમાં કેટલા સભ્યો છે, તો તે સભ્યોની સંખ્યા અહીંયા દાખલ કરી દેવાની છે. તેની નીચે છે અરજદાર પોતાની માલિકીના પ્લોટ ઉપર મકાન બાંધકામ કરવા માંગે છે કે કાચા આવાસ ઉપર, તો અહીંયા જે ઓપ્શન આપણને લાગુ પડતું હોય કે પ્લોટ ઉપર, તો અહીંયા પ્લોટ ઉપરમાં ચેકમાર્ક રાખવાનું છે. અને કાચા આવાસ ઉપર, તો કાચા આવાસના ઓપ્શન ઉપર ચેકમાર્ક રાખવાનું રહેશે. તો તમને જે લાગુ પડતું હોય તેમાં ચેકમાર્ક રાખી દેવાનું છે. ત્યાર પછી છે કે જે જગા ઉપર નવું મકાન બનાવવાનું છે તે સ્થળનું વિગતવાર સરનામું, એટલે કે આપણે જે જગ્યાએ મકાન બનાવવાનું હોય તે જગ્યાનું સરનામું આપણે અહીંયા દાખલ કરી દેવાનું રહેશે. ત્યાર પછી પ્લોટની માહિતી ચોરસવારમાં આપવાની છે. તો મિત્રો, અહીંયા આપણે કેટલા ચોરસવારનો પ્લોટ છે તેની માહિતી દાખલ કરવાની રહેશે. ત્યાર પછી છે કે નવા મકાન બાંધકામ પાછળ થનાર અંદાજિત ખર્ચની રકમ રૂપિયામાં, તો આપણે જે નવું મકાન બનાવવા માંગીએ છીએ તેનો અંદાજિત ખર્ચ કેટલા રૂપિયા થશે તેની અંદાજિત ખર્ચની રકમ આપણે અહીંયા દાખલ કરવાની છે. અને કેટલા વર્ષથી રહે છે, તો આપણે જે જગ્યાએ રહીએ છીએ તે જગ્યાએ કેટલા વર્ષથી આપણે રહીએ છીએ તે અહીંયા દાખલ કરવાનું છે. ત્યાર પછી નીચે આપણે બેંકની વિગતો દાખલ કરવાની છે. તો બેંકની વિગતમાં આપણે વિગતવાર જોઈએ તો સૌપ્રથમ બેંકનું નામ દાખલ કરી દેવાનું છે. ત્યાર પછી તેની બાજુમાં જે બેંકની શાખાનું નામ હોય તે શાખાનું નામ દાખલ કરવાનું છે. ત્યાર પછી નીચે અહીંયા IFSC કોડ દાખલ કરી દેવાનો રહેશે. અને ત્યાર પછી આપણે આપણો પોતાનો જે અરજદાર હોય તેઓનો બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. અને આટલી વિગતો દાખલ કરી લીધા પછી સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી દઉં. ત્યાર પછી આપણે સ્ટેપ 3, જે ડોક્યુમેન્ટ અપલોડનું સ્ટેપ છે, તેના ઉપર જઈશું. અને ત્યાં શું શું ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેની વિગત આપણે જોઈશું.
તો મિત્રો મેં અહીંયા તમામ વિગતો દાખલ કરી લીધી છે, હવે હું સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો ક્લિક કરતાની સાથે તમે જોઈ શકો છો આપણે જે ત્રીજા નંબરનો સ્ટેપ છે ડોક્યુમેન્ટ અપલોડ, તો તે સ્ટેપમાં આપણે આવી ગયા છીએ. અને અહીંયા આપણે જે અરજી સાથેના બિડાણ ડાઉનલોડ કરી શકીએ છીએ. આ ઉપરાંત અહીંયા નોટ આપણને લખેલી જોવા મળે છે કે અપલોડેડ ડોક્યુમેન્ટ આર લેસ ધેન 1 MB, એટલે કે 1 MB ઓછી સાઇઝમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. તો આપણે પ્રથમ આને ડાઉનલોડ કરી અને જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે દાખલો આપવાનો છે તલાટીકમ મંત્રીશ્રીનો, તે દાખલો આપણને જોવા મળી રહ્યો છે. તો આ પ્રમાણેનો દાખલો છે તે આપણે આપવાનો રહેશે. આ ઉપરાંત આપણે જે સ્વઘોષણા પત્ર, એટલે કે જે અગાઉ સોગંદનામું કરી અને રજૂ કરવું પડતું હતું, તેના બદલે હવે અહીંયા સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણા પત્ર, તો આમાં વિગતો ભરી અને અહીંયા નીચે અરજદારે પોતાની સહી કરી લેવાની રહેશે. તો અહીંયા અરજદારે પોતાની સહી કરી પોતાનું પૂરેપૂરું નામ અને પોતાનો આધાર કાર્ડ નંબર દાખલ કરી દેવાનો રહેશે, અને અહીંયા જે સ્થળ અને તારીખ લખી દેવાની રહેશે. તો આ ડોક્યુમેન્ટ પણ આપણે સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે. તો વળી પાછા આપણે એપ્લિકેશન ઉપર જતા રહીએ. તો આ પ્રમાણે જે અરજીના બિડાણ છે તે તમે અહીંયાથી PDFમાં ડાઉનલોડ કરી શકશો. તો આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા જોઈએ, તો અહીંયા આપણે આધાર કાર્ડ નંબર દાખલ કરી ત્યાર પછી બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી અને આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી છે રેશન કાર્ડ. તો અરજદારના નામ અને નંબરવાળા બે પેજ અપલોડ કરવાના રહેશે, એટલે જે રેશન કાર્ડમાં અરજદારનું નામ અને રેશન કાર્ડના નંબર હોય તે બંને પેજ આપણે સ્કેન કરી અને અપલોડ કરવાના છે. તો અહીંયા આપણે રેશન કાર્ડનો નંબર દાખલ કરી દઈશું, બાજુમાં બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરી અને તેને સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી છે અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો. આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી. અરજદારનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શિક્ષિત હોય તો. તો આમ જાતિ માટે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, પણ જો આર્થિક પછાત વર્ગના હોય તો તેઓએ જાતિનો દાખલો અપલોડ કરવાનો નથી. તો અહીંયા આપણે જાતિના દાખલાનો જે નંબર હોય તે નંબર લખી બાજુના બ્રાઉઝ બટન ઉપરથી ક્લિક કરી અને આપણો જાતિનો દાખલો જ્યાં સ્કેન કરીને રાખ્યો હોય તે સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી આવકનો દાખલો છે, તો આવકના દાખલાનો પ્રમાણપત્ર નંબર અહીંયા ટાઈપ કરી અને બાજુના બ્રાઉઝ બટન ઉપરથી જે બ્રાઉઝ કરી અને સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી છે રહેઠાણનો પુરાવો. તો રહેઠાણના પુરાવામાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડની નકલ પૈકી કોઈ પણ એક, તો આ જે ડોક્યુમેન્ટ આપણે જોઈએ તે પૈકી કોઈ પણ એકનો નંબર અહીંયા આપણે લખી દેવાનો છે. અને ત્યાર પછી બ્રાઉઝ કરી અને અહીંયાથી આપણે તેને સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ તૈયાર મકાન મળેલ હોય તો ફાળવણીના હુકમની નકલ, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ. એટલે કે જો કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ તમને મકાન મળેલું હોય તો તેનો ફાળવણી હુકમ કે એલોટમેન્ટ લેટર હોય તે આપણે અહીંયા બ્રાઉઝ કરી અને અપલોડ કરવાનો રહેશે, અને જો ન હોય તો તેની કોઈ જરૂર નથી. ત્યાર પછી છે કે જમીન માલિકીનો આધાર, જેમાં દસ્તાવેજ, આકારણી પત્રક, હકપત્રક, સનદ જે લાગુ પડતું હોય તે અપલોડ કરવાનું રહેશે. તો તેને અપલોડ કરવા માટે આપણે અહીંયા બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી અને અપલોડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી છે મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી. એટલે કે જો તમે મકાન બાંધકામ કરવા માગો છો, તે બાંધકામની મંજૂરી માટેની રજા ચિઠ્ઠી છે તે આપણે ગ્રામ પંચાયતમાંથી મેળવી અને અહીંયા અપલોડ કરવાની રહેશે. તો તે અપલોડ કરવા માટે અહીંયા બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી અને સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી છે મકાન સહાય મંજૂર કરવા માટે તલાટીકમ મંત્રી સીટી તલાટીએ આપવાનું પ્રમાણપત્ર તેમજ ચતુર્દિશાનો દાખલો નિયત નમૂનામાં. તો આપણે જે અહીંયા બિડાણ જોયું તેમાં આપણને જોવા મળ્યું, તો તે નમૂનામાં આપણે દાખલો લઈ અને અહીંયા અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી છે કે BPLનો દાખલો જો હોય તો, જેઓ તમે BPL યાદીમાં નામ ધરાવતા હોય તો BPL યાદીનો દાખલો આપણે અહીંયા અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી છે કે પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો, જો કોઈ અરજદાર વિધવા હોય તો તેમને પોતાના પતિનો મરણનો દાખલો સ્કેન કરી અને અહીંયા અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી છે બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક. તો બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકને સ્કેન કરી અને અહીંયા અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી વેરા પાવતી, એટલે કે તમારા જે જમીન છે તેની વેરા પાવતી. તો અહીંયા પાવતી નંબર દાખલ કરી અને બ્રાઉઝ કરી વેરા પાવતી અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણા.
તો આપણે આગળ જે ફોર્મ જોઈ ગયા જે અરજી સાથેના બિડાણમાં અહીંયા તમને પીડીએફમાં ઉપર તથા અહીંયા નીચે બંને જગ્યાએ લિંક છે તે મળી જશે, તો તે ડાઉનલોડ કરી અને પ્રિન્ટઆઉટ મેળવી લેવાની છે અને તે સ્વઘોષણાને તમારી વિગતો ભરી સહી કરી અને અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી છે કે ખુલ્લા પ્લોટનો ફોટો, એટલે કે જો તમે પ્લોટમાં મકાન બનાવવાના હોય તો ખુલ્લા પ્લોટનો ફોટો અપલોડ કરવાનો છે. અને જો જર્જરિત અથવા કાચું ગાર માટીનું મકાન પાડીને તે જ સ્થળે મકાન બનાવવાનું હોય તો તેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. તો અહીંયા જો પ્લોટ હોય તો પ્લોટનો ફોટો, અને જો તમે કાચું અથવા જર્જરિત મકાન હોય તેને પાડીને બનાવવાના હોય તો તે કાચા મકાનનો ફોટો અપલોડ કરવાનો રહેશે. અને ત્યાર પછી છે કે સંયુક્ત નામે પ્લોટ કાચું મકાન હોય તો તેની સંમતિ, એટલે કે મિત્રો એક કરતાં વધારે નામે સંયુક્ત નામે તે મકાન કે પ્લોટ હોય તો તમે જેની અરજી કરી રહ્યો છો તે સિવાયના જે નામ હોય તેમની સંમતિ લેવાની રહેશે અને તે સંમતિ અહીંયા અપલોડ કરવાની રહેશે. અને આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ તમામ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લઉં, ત્યાર પછી આપણે આગળની વિગતો જોતા જઈશું. તો મિત્રો આપણે અહીંયા ડોક્યુમેન્ટ બધા સિલેક્ટ કરી લીધા છે. તો અહીંયા જે ડોક્યુમેન્ટની બાજુમાં લાલ ફુદેડીનું નિશાન જોવા મળશે તે ડોક્યુમેન્ટ આપણે ફરજિયાતપણે અપલોડ કરવાના રહેશે, તો તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આ ડોક્યુમેન્ટ અને આ સિવાયના જે ફુદડી વગરના ડોક્યુમેન્ટ છે તે ઓપ્શનલ છે, જો તમને લાગુ પડતું હોય તો તમારે તે અપલોડ કરવાના રહેશે. તો હવે આપણે અહીંયા જે નીચે સેવ એન્ડ નેક્સ્ટ બટન છે તેના ઉપર ક્લિક કરી દઈએ છીએ, જે ક્લિક કરતાં જે પ્રોસેસ થશે અને ત્યાર પછી આપણે જે એકરારનું સ્ટેપ છે તેમાં આવી ગઈએ છીએ. તો અહીંયા તમે એકરારમાં નિયમો અને શરતો જોઈ શકો છો અને જો વાંચવા માગતા હોય તો સ્ક્રીનશોટ લઈ અને તેને વાંચી શકો છો. તો આમાં અલગ અલગ 10 શરતો છે, આ 10-10 શરતો તમે જે વિડીયોને પોઝ કરી અને વાંચી શકો છો. અને તેના નીચે જે ચેકબોક્સ છે કે હું ઉપરની બધી શરતોથી સહમત છું, તો આ ચેકબોક્સમાં આપણે ચેકમાર્ક કરી લેવાનું રહેશે અને ત્યાર પછી સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો હું અહીંયા ચેકમાર્ક કરી લઉં છું અને ત્યાર પછી સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો આપણને આ પ્રમાણેનું એક મેસેજ જોવા મળશે કે શું તમે તમારી અરજી સબમિટ કરવા માગો છો, જો ના તો અહીંયા રદ કરો તેના બટન ઉપર ક્લિક કરવાનું છે અને હા સબમિટ કરો તેના બટન ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે હા ઉપર ક્લિક કરી લઈશું, જે ક્લિક કરતાં પ્રોસેસ થશે અને આ રીતે તમે જોઈ શકો છો કે આપણો જે એપ્લિકેશન નંબર છે તે આપણને જોવા મળી જશે, થેન્ક યુ. અને ત્યાર પછી તેની બાજુમાં અરજદારનું નામ લખેલ છે અને નીચે લખેલું છે કે તમારી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટેની અરજીની નોંધણી થયેલ છે અને તેના ઉપર ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે. તમારો અરજી નંબર, તો અહીંયા આપણને અરજી નંબર જોવા મળી જશે અને નીચે અરજી પ્રિન્ટ કરવાનું બટન છે, તો આ બટન ઉપર ક્લિક કરી અને અરજીની પ્રિન્ટઆઉટ મેળવી લેવાની રહેશે. તો મિત્રો આ પ્રમાણે તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં જાતે જો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે એપ્લાય થવા માગતા હોય તો એપ્લાય કરી શકો છો. તો મિત્રો આશા રાખું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.